નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને આજે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ છે સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા એક એવા નેતા જેમને શક્તિશાળી અંગ્રેજી શાસન સામે ઊભા થઈ ગયા હતા વગર કોઈ હત્યરે જે તેમને આંદોલનો કર્યા હતા અને દેશની આઝાદી માટે સૌથી મોટા જે નાયક કહેવાય છે તે મોહનદાસ કરમચંદ ગાંધી છે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબરે પોરબંદરમાં થયો હતો અને તેમને ઘણા બધા નામોથી જાણીતા હતા ભારત આવ્યા પહેલાં સાઉથ આફ્રિકામાં જે તેમને એક આંદોલન કર્યું હતું તેમાં સાઉથ આફ્રિકામાં તેમને ભાઈ કરીને બોલાવવામાં આવ્યા હતા ને ત્યારબાદ તો દેશમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓ મહાત્મા થઈ ગયા હતા મહાત્મા ગાંધી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી આજે મહાત્મા શબ્દ છે તે કોને આપ્યું અત્યાર સુધીમાં જે રીતે માહિતી મળતી હતી કે મહાત્માની જે ઉપાધિ છે તે ગાંધીજીને ટાગોરે આપી પરંતુ સંશોધક અને શિક્ષણવિદ ડૉક્ટર મહેબૂબ દેસાઈના પાંચ વર્ષના જે અધ્યયન છે તેમની એક પુસ્તક છે માનપત્રો અને આ માનપત્રો પરથી એવું જાણવા મળ્યું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે હિન્દુસ્તાન આવ્યા હતા અને હિન્દુસ્તાન આવ્યાના બારમાં જ દિવસે સૌરાષ્ટ્રના જેતપુરમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું તેની પર લખ્યું હતું શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કહેવાય છે કે જે ગાંધી બાપુને જે મહાત્માની જે ઉપાધિ છે તે ટાગોરે નહીં પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રે આપી છે તેજપુરમાં તેમનું સન્માન થયું હતું અને તેજપુરમાં જે સન્માન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા લખવામાં આવ્યું હતું શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર સવારે સાડા સાત વાગ્યાનો સમય દક્ષિણ આફ્રિકાથી આવેલું એક જહાજ મુંબઈના દરિયામાં આવીને લાગ્યું આ સાથે જ ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક નવા યુગનો પ્રારંભ થવાનો હતો મોહનલાલ કરમચંદ ગાંધીએ જહાજમાં ભારતની ધરતી પર ઉતર્યા તેમના આવ્યા પહેલાં જ દેશના ખૂણે ખૂણામાં તેઓ જાણીતા થઈ ચૂક્યા હતા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની ક્રાંતિની વાતો સાંભળીને દેશના યુવામાં પણ એક મોહન માયા લાગી ચૂકી હતી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને બધા ભાઈ કરીને બોલાવતા હતા અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે છ માર્ચ ઓગણીસો પંદરના રોજ ગાંધીજી અને ટાગોર વચ્ચે પહેલી મુલાકાત થઈ એ વખતે ટાગોરે ગાંધીજીને મહાત્માનું સંબોધન કર્યું હતું જોકે ઇતિહાસવિદ સંશોધક લેખક મહેબૂબ દેસાઈના પાંચ વર્ષના સંશોધન પછી પ્રકાશિત પુસ્તક ગાંધીજીને આપેલા માનપત્રોમાં ઉલ્લેખ છે કે રાજકોટ પાસે જેતપુરમાં એકવીસ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ગાંધીજીનું સન્માન કરાયું હતું એ વખતે તેમને એક માનપત્ર અપાયું હતું જેમાં ગાંધીજીને મહાત્મા સંબોધન કરાયું હતું ભારત આવ્યા પછી ગાંધીજી તુરત જ રાજકોટ જવા નીકળી ગયા હતા અને આ દરમિયાન એકવીસ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ગાંધીજીનું જેતપુર અને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ગોંડલમાં સન્માન કરાયું હતું આ પ્રસંગે ગાંધીજીને અપાયેલા સન્માનપત્ર તેમને મહાત્મા સંબોધન કરાયું હતું આ માનપત્રમાં લખાયું છે કે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટરેટ લો મહાશય ઘણા વર્ષ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમિમાં પધરામણી થતાં અમો જેતપુર નિવાસીઓને આપણા દર્શનોનો લાભ મળે છે તેના માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે અને તે શુભ પ્રસંગની યાદી રૂપે અમે આજે ભેગા મળીને અંતકરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ આ મૂળ માનપત્ર તો ઘણું લાંબુ છે અને તેના અંતે ઓગણચાલીસ ઓગણપચાસ અગ્રણીઓના હસ્તાક્ષર છે ડૉક્ટર મહેબૂબ દેસાઈના ત્રણસો ને છત્રીસ પાનાના પુસ્તકમાં ગાંધીજીને મળેલા માનપત્રોમાંથી ઓગણસાહીઠ જે માનપત્રોને સ્થાન અપાયું છે તેમાં દક્ષિણ આફ્રિકા શ્રીલંકા દેશના વિવિધ ભાગોમાંથી મળેલા માનપત્રોનો સમાવેશ પણ થાય છે